જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ ધ સ્કૂલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત વિષયમાં વ્યાકરણમાં આજ્ઞાર્થ એટલે કે લોટ લકાર વિશે વાત કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં પણ લોટ લકારના પરસ્મે પદના મૂળ પ્રત્યયો લઈ અને એમના ધાતુ રૂપો બનાવતા શીખી ગયા. તો આજે આપણે આત્મને પદના પ્રત્યયો લગાવી અને ધાતુ રૂપો બનાવતા શીખીશું. વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને ખ્યાલ છે કે જે તે ગણની ધાતુઓ છે એ ગણના ધાતુઓને જે તે કાળના પ્રત્યયો લગાવી અને ચોક્કસ ક્રિયાનો આપણે ભાવ દર્શાવી શકીએ છીએ. હવે આજ્ઞાર્થ ક્યારે વપરાય તો એમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો જ્યારે કોઈને આજ્ઞા આપવી હોય અથવા વિનંતી પ્રાર્થના કે સલાહ સૂચન આપવું હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આજ્ઞાર્થના પ્રત્યયો વાપરવાના થાય છે. જેમ કે તમારે લખવાનું જ છે, તમે લખો એવું કંઈ આપણે કરવું હોય ત્યારે આપણે આજ્ઞાર્થના પ્રત્યયો મૂકી અને ક્રિયાનો અર્થ દર્શાવી શકીએ છીએ. તો આ લોટ લકાર એટલે કે આજ્ઞાર્થના આત્મને પદના મૂળ પ્રત્યયોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો મૂળ પ્રત્યયો આપણને અહીંયા સ્વર સંધિ જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ છે કે કોઈ પણ ધાતુમાંથી ધાતુ રૂપો બનાવીએ ત્યારે જે તે ગણના વિકર્ણ પ્રત્યય ધાતુ પ્લસ વિકર્ણ પ્રત્યય પ્લસ જે તે કાળના મૂળ પ્રત્યયો મૂકી અને એ મૂળ પ્રત્યયો અને વિકર્ણ ગણનો જે કાંઈ સ્વર વ્યંજન સંધિ થતી હોય એ સંધિ સાથે આપણે ધાતુ રૂપો બનાવવાના આવે છે. તો અહીંયા આત્મને પદના મૂળ પ્રત્યયોની વાત કરીએ તો આત્મને પદ છે એનો ઉત્તમ પુરુષમાં ઐ આવહે આમહે, બીજા પુરુષની વાત કરીએ એટલે કે મધ્યમ પુરુષમાં તો સ્વ ઇથામ અને ધ્વમ, અન્ય પુરુષની વાત કરીએ તો તામ ઈતામ અને અંતામ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આજ્ઞાર્થ એટલે કે લોટ લકારના મૂળ પ્રત્યયોને જે તે ગણની કોઈ એક ધાતુ સાથે લઈ અને આપણે એમને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલો ગણ છે એનો વિકર્ણ પ્રત્યય વિદ્યાર્થી મિત્રો કયો છે? અ છે. શું છે? અ. તો આ અવિકર્ણ પ્રત્યય લઈ અને ભાષ ધાતુનો આપણે ધાતુ રૂપો બનાવશું. તો ભાષ એટલે કે બોલવું. તો ભાષ છે એ વિદ્યાર્થી મિત્રો આપણે મૂળ ધાતુ છે ભાષ, પછી વિકર્ણ પ્રત્યય અ. શું આવશે? વિકર્ણ પ્રત્યય અ. પછી ઉત્તમ પુરુષમાં આકારાંત આવે છે. શું આવે છે? આકારાંત. તો અ જે આકાર અ પ્લસ આકારાંત પ્લસ આપણા ઐ પ્રત્યય લાગશે. વિદ્યાર્થી મિત્રો, ઐ છે એમને જ્યારે સંકેતમાં દર્શાવવાનો આવે ત્યારે એમના બે માત્રા બને છે. શું બને છે? બે માત્રા. હવે આ પ્લસ ઐ બરાબર ઐ થાય છે. સંધિ શું થાય છે? આ પ્લસ ઐ બરાબર ઐ. તો ઉત્તમ પુરુષ એક વચન બનશે ભાષે. એ પછી ભાષ પ્લસ અ વિકર્ણ પ્રત્યય પ્લસ આકારાંત પ્લસ આ વહે, એટલે અ પ્લસ આ બરાબર આ અને આ પ્લસ આ બરાબર પણ આ, એટલે દ્વિવચનનું બનશે ભાષા વહે. એ જ રીતે બહુવચનનું બનશે ભાષા મહે. એ પછી મધ્યમ પુરુષ એક વચનમાં ભાષ અલંત છે પણ અવિકર્ણ પ્રત્યય ભળતા સ અર્થે પૂર્ણ થઈ જાય છે, એટલે ભાષ સ્વ ભાષે થામ અને ભાષ ધ્વમ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એકમાત્ર કેમ આવ્યો? તો આપણને ખબર છે કે મૂળ પ્રત્યય છે ઈથામ છે. તો ઈથામ મૂળ પ્રત્યય હોવાથી અ પ્લસ ઈ બરાબર એ, એટલે ભાષે થામ. પછી ભાષ ધ્વમ. અને અન્ય પુરુષની વાત કરીએ તો ભાષતામ ભાષે તામ અને ભાષાંતામ. એ પછી વિદ્યાર્થી મિત્રો ચોથા ગણની વાત કરીએ તો ચોથા ગણમાં ય વિકર્ણ પ્રત્યય લાગે છે, એટલે આપણો જે હવે સ્વર અને વ્યંજનની સંધિ આપણને જોવા મળશે. કેમ કે ય વિકર્ણ પ્રત્યય છે એ પણ વ્યંજન છે, એટલે હવે પછી અહીંયા કોઈ પણ ધાતુ હોય ચોથા ગણમાં હંમેશા જોડા અક્ષરમાં બનીએ છે, એટલે યુદ્ધ અને ય. યમાં અ ભળેલો છે ને આપણો મૂળ પ્રત્યય છે ઐ, એટલે અ પ્લસ ઐ બરાબર ઐ, એટલે બુદ્ધ્યય. પછી બુદ્ધ્યા વહે બુદ્ધ્યા મહે. મધ્યમ પુરુષ એટલે કે બીજા પુરુષની વાત કરીએ તો
युद्धस्व। હવે વિદ્યાર્થી મિત્રો યુદ્ધ એટલે કે યુદ્ધ કરવું, તો અહીંયા યુદ્ધસ્વ એટલે તું યુદ્ધ કરે છો, તું યુદ્ધ કર એવો આજ્ઞાનો ભાવ થાય। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મધ્યમ પુરુષની વાત કરીએ તો યુદ્ધે થામ યુદ્ધદ્વ, અન્ય પુરુષની વાત કરીએ તો યુદ્ધતામ યુદ્ધેતામ અને યુદ્ધન તામ। વિદ્યાર્થી મિત્રો અહીંયા ઈથામ અને ઈતામ પ્રત્યય છે એટલે અહીંયા અ પ્લસ ઈ, કેમ કે યમાં અ ભળેલો જ હોય છે એટલે અ પ્લસ ઈ બરાબર એ। તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો કહે ઉત્તમ પુરુષ એટલે યુદ્ધે યુદ્ધાવહે યુદ્ધામહે, મધ્યમ પુરુષમાં યુદ્ધ સ્વ યુદ્ધે થામ યુદ્ધ ધ્વમ, અન્ય પુરુષની વાત કરીએ તો યુદ્ધતામ યુદ્ધેતામ અને યુદ્ધન તામ। એ પછી વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા ગણની વાત કરીએ તો છઠ્ઠો ગણ છે એ પણ પહેલા ગણ જેવો જ છે, હવે છઠ્ઠા ગણનો વિકર્ણ પ્રત્યય પણ અ છે એટલે પહેલા ગણ જેવું જ એમની સંધિ થશે। તો ઉત્તમ પુરુષ એટલે વિંદે વિંદાવહે વિંદામહે, મધ્યમ પુરુષની વાત કરીએ તો વિંદ સ્વ વિંદે થા વિંદ ધ્વમ, અને અન્ય પુરુષની વાત કરીએ તો વિંદતામ વિંદે તામ અને વિંદન તામ। આ રીતે વિદ્યાર્થી મિત્રો દસમા ગણનું આપણે જોઈએ તો દસમા ગણમાં એનો મૂળ વિકર્ણ પ્રત્યય અય છે એટલે છેલ્લો અક્ષર જે હલંત છે એ સ્વાભાવિક રીતે પૂર્ણ થઈ જાય છે, અને એ પછી ય પ્રત્યય આવે છે, યમાં અ ભળેલો છે એટલે જ્યારે વિકર્ણ અને મૂળ પ્રત્યયની સંધિ થાય ત્યારે સ્વર સંધિ આપણને જોવા મળશે। હવે મૃગ એટલે કે શોધવું, દસમા ગણની મૃગ ધાતુ લઈ અને આપણે દસમા ગણના ધાતુ રૂપો આજ્ઞાર્થના એટલે કે લોટ લકારના બનાવતા શીખીશું। તો મૃગ ધાતુ દસમો ગણ આત્મને પદ, હવે એમના ધાતુ રૂપો આપણે જોઈએ તો ઉત્તમ પુરુષમાં મૃગીએ મૃગિયા વહે મૃગિયા મહે, મધ્યમ પુરુષની વાત કરીએ તો મૃગ્ય સ્વ મૃગ્ય થા મૃગ્ય ધ્વમ, અન્ય પુરુષની વાત કરીએ તો મૃગ્યતામ મૃગ્યતામ અને મૃગ્યન તામ। તો આ હતા વિદ્યાર્થી મિત્રો લોટ લકારના આત્મનેપદના આપણે ધાતુ રૂપો એટલે કે આજ્ઞાર્થના આત્મનેપદના ધાતુ રૂપો બનાવતા શીખી ગયા। તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ જે તે ધાતુગણની નિશાની જે તે ધાતુગણની ધાતુઓ લઈ અને તમારે જાતે આમનો ધાતુ રૂપો બનાવવાનું પ્રયત્ન કરવાનો છે અને નોટબુકમાં લખવાનું પણ છે। તો આભાર વિદ્યાર્થી મિત્રો।